જય ભીમ દોસ્તો, હું દીપક લકોમ, આપ સૌનું સ્વાગત કરું છું લકમ્સ ટેકનોલોજી થિંક ઓલ ઇઝ ડિફરન્ટમાં. મિત્રો, ફરી એકવાર તમારી સમક્ષ હાજર છું એક નવા વિડીયો સાથે. મિત્રો, આજે આપણે શીખીશું કે કમ્પ્યુટરને ફોર્મેટ કેવી રીતે કરી શકાય. તો કમ્પ્યુટરને ફોર્મેટ કરવા માટે મેં બે વિડીયો બનાવેલા છે. પહેલો વિડીયો જે છે એ બુટેબલ પેન ડ્રાઈવ કેવી રીતે બનાવવું એ છે. એની અંદર પહેલાં આપણે શીખીશું કે આપણી પાસે યુએસબી ડ્રાઈવ માં ઇમેજ જેની જરૂર પડે છે, ઇમેજ આપણે કઈ રીતે બનાવીશું. તો ઇમેજ બનાવવા માટે પહેલાં પહેલું તો આપણી પાસે સીડી કે ડીવીડી હોવી જોઈએ, અથવા તમે નેટ ઉપરથી એને ડાઉનલોડ કરી શકો છો. નેટ ઉપર ઘણી બધી વેબસાઇટો જે તમને ઇમેજ આપે છે, ડાઉનલોડ કરી શકાય છે એના ઉપરથી. બીજો જે વિડીયો છે એની અંદર યુએસબી ડ્રાઈવ બનાવ્યા પછી, બુટેબલ બનાવ્યા પછી આપણે કમ્પ્યુટરને ફોર્મેટ કેવી રીતે કરવાનું છે એની અંદર બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવેલું છે. તો મિત્રો, ધ્યાનથી વિડીયો જોજો, કારણ કે બધું સ્ટેપ બાય સ્ટેપ છે. તમે કોઈપણ સ્ટેપ ચૂકી જશો તો તમારા કમ્પ્યુટરમાં કોઈ ફોલ્ટ થઈ શકે છે. તો ખૂબ જ ધ્યાનથી પૂરેપૂરો વિડીયો જોજો તો જ ખબર પડશે. તો મિત્રો, ઘણા લોકોને એવું લાગતું હોય છે કે કમ્પ્યુટર ફોર્મેટ કરવું ખૂબ જ અઘરું કામ છે, એના માટે ખૂબ જ ટેકનોલોજીની જરૂર પડે છે અથવા જ્ઞાનની વધારે જરૂર પડે છે. મિત્રો, એવું કશું નથી. કમ્પ્યુટર ફોર્મેટ કરવું ખૂબ જ સહેલું કામ છે. કમ્પ્યુટર ફોર્મેટ કરવા માટે તમારી પાસે એક ઇમેજ હોવી જોઈએ અને તમારી પાસે એક યુએસબી ડ્રાઈવ હોવું જોઈએ. યુએસબી ડ્રાઈવને આપણે બુટેબલ કેવી રીતે બનાવી શકીએ મેં આની અંદર બધું સમજાવેલું છે. તો ખૂબ જ સહેલું કામ છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કમ્પ્યુટર ફોર્મેટ કરવાથી આપણા ડેટા ઉડી જશે, પણ એવું નથી. કમ્પ્યુટર ફોર્મેટ કરીશું એટલે પહેલાંમાં પહેલાં તો આપણે જે ડેસ્કટોપ ઉપર અને આપણે ડાઉનલોડ ઓપ્શનની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ડેસ્કટોપ ઉપર અને અહીંયા ડાઉનલોડનું ઓપ્શન તમને જોઈ રહ્યા છો. એની અંદર જે આપણો જે ડેટા છે એ જતો રહેશે. બીજું, અહીંયા ડોક્યુમેન્ટની અંદર જે છે એ જતું રહેશે. પિક્ચર, વિડીયો, મ્યુઝિક, ટૂંકમાં સી ડ્રાઈવની અંદર જે છે એ બધું જ તમારું જતું રહેશે. તો પહેલાંમાં પહેલું તો આપણે આજે આપણા ડોક્યુમેન્ટ છે એને આપણે કોઈ સેફ જગ્યાએ એટલે કે બીજા કોઈ ડ્રાઈવની અંદર, એટલે કમ્પ્યુટરની અંદર બીજા ઘણા બધા ડ્રાઈવ હોય છે, લોકલ ડિસ્ક સી વગરના બાકીના કોઈપણ ડ્રાઈવની અંદર તમે તમારા જે ફોલ્ડર છે, તો ફાઇલ છે, એને સેવ કરી શકો છો. તો એના પર એમાં તમે સેવ કરી લેશો તો તમારું કોઈ ડોક્યુમેન્ટ જશે નહીં. તો મિત્રો, ખૂબ જ સહેલું કામ છે, ખૂબ જ સરળ કામ છે. તો આખો આખો વિડીયો જરૂરથી જોશો અને બહુ જ ઝડપથી કામ પૂરું થાય છે, કારણ કે યુએસબી ડ્રાઈવથી આપણે જ્યારે ફોર્મેટ કરીએ છીએ ત્યારે ડીવીડી કરતાં ખૂબ જ ઝડપથી કામ થાય છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કે કમ્પ્યુટરને ફોર્મેટ કેવી રીતે કરી શકાય છે. તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે તો તમારો ખૂબ ખૂબ આભાર, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ સબસ્ક્રાઇબના લાલ બટનમાં ક્લિક કરો અને બાજુમાં જ આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો આવશે ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળશે અને સૌથી પહેલાં વિડીયોને તમે જોઈ શકશો. મિત્રો, ડીવીડી નાખ્યા પછી આપણે નેરોને ઓપન કરવાનું છે. તમે નેરો ઓપન કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન છે. એમાં તમારે ડેટાની અંદર કોપી ડીવીડી પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કોપી ડીવીડી. કોપી ડીવીડી પર ક્લિક કરશો એટલે આગળ એક મેનુ ખુલશે. મેનુમાં તમારી ઉપર સોર્સ ડ્રાઈવ અને ડેસ્ટિનેશન ડ્રાઈવ બે ઓપ્શન તમને દેખાય છે. આપણે એને ઝૂમ કરીને જોઈ લઈએ કે સોર્સ ડ્રાઈવ અને ડેસ્ટિનેશન ડ્રાઈવમાં આપણે શું ધ્યાન રાખવાનું છે. સોર્સ ડ્રાઈવમાં આપણે કશું જ કરવાનું નથી. એની નીચે મને ડેસ્ટિનેશન ડ્રાઈવ દેખાશે, તેમાં તમારે ઇમેજ રેકોર્ડર ડીવીડી પસંદ કરવાનું છે. એ પસંદ કર્યા પછી નીચે તમારે કોઈ ઓપ્શન બહુ ખાસ જોવાની જરૂર નથી. નીચે એક કોપીનો ઓપ્શન આપેલું છે, એ જોઈ શકો છો તમે. અને બીજા ઘણા બધા ઓપ્શન છે, પરંતુ આપણે એ બધાને પર ધ્યાન આપવાનું નથી. ફક્ત આપણે એને કોપી પર જ ક્લિક કરવાનું છે. કોપી પર ક્લિક કરશો એટલે આગળ એક બીજું મેનુ ખુલશે. તેની અંદર એક પ્રોસેસ બતાવવામાં આવશે કે તમારી પ્રોસેસ શું છે. હવે તમારે અહીંયા નામ પસંદ કરવાનું છે અને તમારે ફાઇલ ક્યાં સેવ કરવી છે મેનુ એ તમારે પસંદ કરવાનું છે. અહીંયા આપણે લખી દઈશું વિન્ડોઝ 10 અને પછી એને આપણે ડેસ્કટોપ ઉપર સેવ કરી દઈશું. સેવ બટન પર ક્લિક કરીએ અને એ આપણી ફાઇલ છે ડેસ્કટોપ ઉપર સેવ થશે. અહીંયા તમે ડેસ્કટોપ ઉપર જોઈ રહ્યા હશો કે વિન્ડોઝ 10 નામની એક ફાઇલ અહીંયા આવી ગઈ છે, ઇમેજ. તો આ જે ઇમેજ છે એ બની ગયા પછી અહીંયા ડેસ્કટોપ પર આપણે એને લઈ અને બીજી કોઈપણ જગ્યાએ આપણા કોઈપણ ડ્રાઈવની અંદર સેફ આપણે મૂકી દેવાની છે. મેં પહેલેથી જ વિન્ડોઝ 10ની જે ફાઇલ છે એટલે કે જે ઇમેજ છે એ મેં પહેલેથી બનાવેલી છે, એટલે હું અહીંયા અત્યારે વધારે આગળ વિડીયો ન થાય એટલા માટે આપણે આને મિનિમાઇઝ કરી દઈશું. એ નીચે પ્રોગ્રેસ પણ બતાવે છે, મિનિમાઇઝ કરી દઈએ આને અને આપણે આગળનો વિડીયો શું છે આપણે જોઈએ.
મિત્રો, બુટેબલ પેન ડ્રાઈવ બનાવવા માટે આપણે એક સોફ્ટવેરની જરૂર પડશે. એ સોફ્ટવેરનું નામ છે પાવર આઈએસઓ. પાવર આઈએસઓ નામનું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર તમને ગૂગલમાંથી મળી રહેશે. ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે, ફક્ત પાવર આઈએસઓ લખશો એટલે તમને એ ઓપ્શન મળી જશે, સોફ્ટવેર મળી જશે. નાનું એવું જ છે. એ મળી ગયા પછી આપણે એને આપણા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી દેવાનું છે. ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે આપણા કમ્પ્યુટરમાં એને ઓપન કરવાનું છે. ચાલો આપણે એને ઓપન કરીશું. તો પાવર આઈએસઓ ઓપન કરશો એટલે તમને ત્યાં ઘણા બધા બીજા ઓપ્શન પણ દેખાશે. તો પાવર આઈએસઓ ઓપન કરીએ. પાવર આઈએસઓ ઓપન કરીશું એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર તમને ફાઇલ, વ્યૂ, એક્શન, ટૂલ્સ, ઓપ્શન, હેલ્પ નામના મેનુ દેખાશે. એમાં ટૂલ્સ પર આપણે ક્લિક કરવાનું છે. ટૂલ્સ તમે જોઈ રહ્યા છો. ટૂલ્સ પર ક્લિક કરશો એટલે તમને ત્યાં નીચે ક્રિએટ બુટેબલ યુએસબી ડ્રાઈવ નામનું ઓપ્શન છે, તેના પર આપણે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે નવું ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર તમારે તમારો જે પેન ડ્રાઈવ છે તમને ત્યાં દેખાશે. તમારે પેન ડ્રાઈવ ઓલરેડી ઇન્સર્ટ કરી દેવાનું છે. ફોર્મેટ કરીને રાખો તો પણ વાંધો નથી, નહીં કરો તો અહીંયાથી એને જાતે ફોર્મેટ થઈ જશે. તો અહીંયા એ બતાવ્યા પછી તમને ઉપર એક ઇમેજ ફાઇલની સામે એક ફોલ્ડર જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરીશું એટલે આપણી જે ફાઇલ છે, એટલે કે ઇમેજ ફાઇલ આપણી જે બનાવી છે, હમણાં આપણે જે બનાવી એ ઇમેજ ફાઇલ તમને તમારે ત્યાંથી સિલેક્ટ કરવાની છે. આપણે ત્યાંથી મૂકી છે ઇમેજ ફાઇલ તમે બનાવી શકો છો. ના હોય તો તમે નેટ પરથી પણ ઘણી બધી વેબસાઇટ એવી છે જે તમને ઇમેજ ફાઇલ ડાયરેક્ટ પ્રોવાઈડ કરે છે. તે લગભગ 2-3 GBની હોય છે. તમે ડાઉનલોડ કરી શકો છો તમારી પાસે સારું વાઈફાઈ હોય તો. તમે અહીંયાથી વિન્ડોઝ 10 પર અહીંયા આપણે બનાવવાનું છે એટલે આપણે 3.11 GBનું છે. એના પર ક્લિક કરીએ. આપણી પેન ડ્રાઈવ એનાથી વધારે હોવી જરૂરી છે. અહીંયા ઓપન પર ક્લિક કરીશું. ઓપન પર ક્લિક કરશો એટલે એની જે પ્રોસેસ છે તમને બતાવશે. આગળ આપણે ફક્ત અહીંયા તમે જોઈ રહ્યા છો આઈએસઓ નામની આપણી ફાઇલ આવી ગઈ છે. નીચે ફક્ત સ્ટાર્ટ બટન પર આપણે ક્લિક કરી દેવાનું છે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને ફોર્મેટ માટેનું ઓપ્શન બતાવશે. આપણે ફોર્મેટ ઓલરેડી કરેલું હોય તો વાંધો નથી, નહીં કરો તો પણ ફોર્મેટ થઈ જશે. આપણું કામ શરૂ થઈ ગયું છે. અહીંયા ડ્યુરેશન ટાઈમ તમને સાઈડમાં બતાવશે કેટલા ટાઈમમાં તે બની રહેશે. મિત્રો, આ વધારે લાંબો વિડીયો ના બને એટલા માટે હું એને કટ કરું છું. અને આપણે જ્યારે બની રહેશે ત્યારે આપણે એની ડાયરેક્ટ સ્ક્રીન જે આવે છે સક્સેસફુલને ત્યાંથી આપણે ડાયરેક્ટ લઈ લઈશું. તો સક્સેસફુલ આવી ગયું છે એટલે આપણે યુએસબી ડ્રાઈવને આપણે અહીંયા ઓકે કરી અને યુએસબી ડ્રાઈવને આપણે બહાર કાઢી લેવાનું છે. બહાર કાઢી લીધી પછી આપણે ફરી એકવાર તેને ઇન્સ્ટોલ કરીને જોઈ લેવાનું છે કે આપણા ડ્રાઈવની અંદર વિન્ડોઝ 10 આવી ગયું છે કે નહીં. તો અહીંયા આપણે જોઈ લઈએ કે આપણું જે પેન ડ્રાઈવ છે હવે સેટઅપ સાથેનું તૈયાર છે. તો આ પેનડ્રાઈવ વડે તમે તમારા કમ્પ્યુટરને ફોર્મેટ કરી શકો છો. આ કમ્પ્યુટર આ યુએસબી ડ્રાઈવને તમે ગમે તેટલી વાર યુઝ કરી શકો છો. યુએસબી ડ્રાઈવનો મોટો ફાયદો એ છે કે સીડી કરતાં ખૂબ ઝડપથી કામ કરે છે.